સભ્યશ્રી ભારતીબેન નાયબકેની સાથે ઓથીબાકેની મુલાકાત. ચૂંટણી વિશે જે કઈ માહિતી હશે અને તે લોકોએ અત્યાર સુધી સમાજ સેવામાં અગ્રેસર રહ્યા છે જેનો અનુસંધાન અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છે. અત્યારે આપણે ભારતીબેન કેરને એ પ્રશ્ન પૂછશું કે અત્યારે તાલુકા પંચાયતની સીટ અનુસંધાને ઉમેદવાર તરીકે આવ્યા છે, તો અત્યાર પછીની જે કંઈ સેવા પ્રવૃત્તિ કરશે તે શું છે એના વિશે આપણે થોડુંક ભારતીબેન જણાવશે. આજ સુધી અમે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ જ કરીએ છીએ, હજી કરશું એટલા માટે અમે શીખવીને સારા પ્રોત્સાહિત કરશું. હવે પછી અત્યારે અત્યારના જે અનુસંધાને અત્યારે જોઈ રહ્યા છે કે જિલ્લાથી માંડીને તાલુકા સુધી અત્યારે ભાજપનો માહોલ જ દેખાય છે, એ અનુસંધાને આપ ભાજપમાં આવ્યા પછી શું કાર્ય કરશો એના વિશે થોડી ચર્ચા. ત્યારે અમે ભાજપમાં છીએ અને અમારા પેઢીઓથી ચાલુ આવે છે સેવાકીય પ્રવૃત્તિ, અને જરૂર સેવા માટે જ ઊભા છીએ અને સેવા કરશું જ, અમે આગળ જતાંય સેવા કરશું. હાલની તકે અત્યારે શ્રી નાયાબા કેર જે 5 ટર્મ સુધી તાલુકા પંચાયતની સીટ ઉપર ઊભા હતા અને સેવાકીય પ્રવૃત્તિથી એ લોકોનો દયથી નાયાબા કેર ખૂબ સામાજિક અને પ્રવૃત્તિઓ કરેલી છે, જે અનુસંધાને અત્યારે હાલની તકે નાયાબા કેરનું જે નામ છે એ અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી ભારતીબેન કેરને આપણે બહુ મતીથી અને ભર્ય વિજય બનાવવાની આપણી બધાની ફરજ છે. જે અનુસંધાને હું આપ સૌને નિવેદન કરું છું કે શ્રી ભારતીબેન કેરને વિજય બનાવીને આપણે એ સીટ ઉપર પાછા લઈ આવીએ, જે નાયાબાના જે નામના હતી જે કામ હતા તેને આગળ વધારવા માટે અત્યારે આપણે ભારતીબેન કેરને એ સીટ ઉપર બેસાડવા ખાસ જરૂરી છે. જે અનુસંધાને હું સ્પીડ ન્યૂઝ સતત રિપોર્ટર ઓથીબા કેર, કેમેરામેન અમિત માણેક સાથે. હવે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ભારતીબેને ઘણી બધી માહિતી આપી, સમાજ સેવાથી માંડીને જે કાંઈ હતી પ્રવૃત્તિ વિશે પૂરેપૂરી માહિતી આપેલી, છતાં પણ આપણે અત્યારે ભારતીબેનને પાછા રિપીટ આપણે પૂછી રહ્યા છીએ કે ભારતીબેન અત્યારે સમાજ સેવા તો કરે જ છે અને હાલની તકે પણ એ જે સીટ ઉપરથી પોતે વિજય થઈને આવશે એના પછી પણ સમાજ કાર્ય માટે જે કાંઈ કરવાની પ્રવૃત્તિ હશે તે પોતાની રીતે કરશે એના વિશે પણ થોડીક ભારતીબેન કે આપને જણાવશો. અત્યાર સુધી અમે પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ કરતા જ આવીએ છીએ અને હજી પણ અમે ચૂંટાઈ જશું પછી સામાજિક પ્રવૃત્તિ ચાલુ જ રાખશું. કોઈ ગરીબ હશે એમને પૂરેપૂરી મદદ મારી હશે. અત્યારે ભાજપનો માહોલ છે ને, તમને એવી પૂરેપૂરો વિશ્વાસ છે કે તમારી અત્યારે પૂરેપૂરી ટીમ ભાજપની અત્યારે વિજય થઈને આવશે? ચોક્કસ પૂરેપૂરી તૈયારી છે અમારી, ચોક્કસ એ લોકો અમારા કાર્યક્રમ પણ સક્રિય છે એટલે પૂરેપૂરી અમારી તૈયારી છે કે અમે ભાજપમાં ચોક્કસ ચૂંટાઈ આવશું. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કાર્યકરો એ બેઠા છે, કાર્યકરો વિશે પણ આપણે થોડીક માહિતી જાણીએ, કાર્યકરો શું અત્યારે કહી રહ્યા છે? નમસ્કાર. આજે શું છે કે અમારી આખી ટેન્ડર ભારતીય જનતા પાર્ટી સક્રિય છે, કામ કરવામાં સક્રિય છે. અમારી જો ભારતીય જનતા પાર્ટીની જેટલી સીટો આવશે અમે સેવા કરશું, જરૂર કરશું, જરૂર કરશું. અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભાજપનો માહોલ છે અત્યારે જિલ્લાથી માંડી અને તાલુકા સુધીની જેટલી સીટ છે એ સીટ ઉપર અત્યારે હાલની તકે તમે માહોલ કઈ રીતનો જોઈ રહ્યા છો? બહુ સારું, બહુ જ સારું, બહુ જ સારું. કેમ કે આજે શું છે, પબ્લિક કામ જોઈએ છે ને, કામ કરવા જરૂરી છે, તો માહોલ સારો છે, ટીમ સારી છે, કાર્યકર્તા સારા છે ને સારા કામ થશે. ભારતીય જનતા અત્યારે ભાઈ પણ બાજુમાં કાર્યકર બેઠેલા છે તેના થોડીક માહિતી આપશો. નમસ્કાર. પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અત્યારનું જે પણ છે ભાજપનું કાર્યકર્તા અમારા બધાએ મહેનત ફૂલ કરી રહ્યા છે, તે છતાંય પણ અમારો સાથ સહકાર ભારતીબેન નાયાબા કેરને છે, ફૂલ સપોર્ટમાં છીએ અમે. તમે આજ દી સુધીનું જે પણ છે ચિત્ર એ જોઈ રહ્યા, એની પહેલાંનું ચિત્ર હું દોરાવીશ નાયાબા કેર તરફ, કારણ કે એ લોકોનો સ્વભાવ એ ટાઈપનો હતો કે એની પીઠબળનું જે કાર્યકર્તા હતું એ કેવી રીતના બહુમતીથી આગળ આવતા એનું જ આ ચિત્ર આગળ ને આગળ આવેલું આવે
એ માટે ભારતીબેન ઊભા છે અને ગરીબ માણસો માટે મદદમાં જરૂર ને જરૂર બેન ઊભા રહેશે. અત્યારે આપણે દ્વારકા તાલુકાના સુરજકડી ગામમાં અને શ્રી ભારતીબેન કેરના ઘરે આપણે અત્યારે રૂબરૂ લાઈવ આપ જોઈ રહ્યા હતા. ભારતીબેને ઘણી એટલી માહિતી આપેલી હતી કે જે શ્રી સૌ નાયબા માપવા કે જેમ આપ જોઈ રહ્યા છો એમના પરિવાર તરફથી પૂરેપૂરી હાલની તકે સમાજ સેવામાં જ અગ્રેસર હતા અને હાલમાં બધાય અગ્રેસર છે અને શ્રી ભારતીબેન કેર અગાઉ પણ સદસ્ય તરીકે ચૂંટાયેલા હતા અને સમાજસેવા કરેલી છે અને હાલની તકે પણ કરી રહ્યા છે અને ભારતીબેન વિજય થશે એ બધાને અને પૂરેપૂરો ભરોસો છે અને વિજય થઈ અને ભારતીબેન આવશે. ફરીથી આપણે એ બધાનો ઇન્ટરવ્યૂ લેશું. જય જોઈ રહ્યા હતા ભારતીબેન કેરે આપણે સરસ ઇન્ટરવ્યૂ માટે આપણે જે કાંઈ વાત કરી અને સમાજ સેવા માટે પોતે અગ્રેસર છે અને સૌ નાયબ માપવા કે પોતે પાંચ ટર્મ સુધી તાલુકા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને અગાઉ પણ એ સમાજ સેવામાં જ હતા અને સમાજ સેવા પોતે કરતા કરતા જે ઓખા મંડળનો નકશો જે જૂનો હતો જે કોઈ ભવિષ્યમાં કોઈ પણ સંજોગે બદલે એમ નહોતો નાયાભા કે તાલુકા પ્રમુખ તરીકે આવતા જ ઓખા મંડળનો આખો નકશો બદલાવી દીધો અને સેવાકીય પ્રવૃત્તિથી એટલી નામના મેળવેલી છે. અત્યારે ઓખા મંડળની અંદર નાયાભા કેરનું નામ સાંભળતા જ જે કોઈ વ્યક્તિ હોય એ પહેલાં તો એમને નમન કરે છે અને અત્યારે પણ આ ચૂંટણી માહોલમાં અમે જે જે જગ્યાએ જે લાઈવ અને ઇન્ટરવ્યૂ લેતા અમને એવું જણાવવામાં આવે અને અમે જોયેલું છે.